નમસ્તે બાળમિત્રો, હું દક્ષા મકવાણ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે સ્વરના વાક્યો લખ્યા છે, જ્યાં વાક્ય છે એવું વાંચીશ અને તમારે નોટમાં લખતું જવાનું છે. બરાબર, પહેલું વાક્ય ઓમન ઈડલી ખાય છે. બીજું આકાશ રમ ઉડે છે. ઈલા ઓઢણી ઓઢે છે. ઈશાન પાન લાવે છે. ઉષા ઉપવનમાં ફરે છે. છઠ્ઠું વય ઔષધ આપે છે. સાતમું વાક્ય ઋતુ ઉન લાવે છે. આઠમું અંજના ઓશિકુ લાવે છે. તો આમાં મને ઓ આ ઈ એવા શબ્દ છે જે આપણે આગળ લખ્યા, એ શબ્દ ના સાથે વાક્ય બનાવીને આપણે લખ્યા છે. તો આ વાક્ય તમારે બે વાર, આઠ વાક્ય છે એટલે બે વાર વાક્ય લખવા અને વાંચવા. બરાબર, વાક્ય સરસ લખાવ છે. ઉપરની લીટીને આપણે બધા વખતે ઉપર છે એવી રીતે, અને જે અક્ષરની ઉપર મીંડું હોય, મીંડું આવવું જોઈએ, રસવાઈ દેખાય એ વ્યવસ્થિત લખાવવું જોઈએ. બરાબર, આવું છે તો આવું કરવાનું, આવું સરખો કરવાનું, અધૂરો છોડી દેવાનો નહીં. બરાબર, આખો નીચેની લીટી નડાડીને લખવાનું છે. આ નીચેની લીટી નડી લખેલું છે ને, અને અહીંયા આ ઉપરની લીટી નડાડવાનું. લોકો ઘણા કે છે આવી રીતે આ એનો શબ્દો હોય આમ મતલબ તો આવી રીતે લખવાના નહીં. બરાબર, સરસ રીતે લખવાનું એટલે આપણને લખવાને સરસ કેવું પડે, આપણે વાંચવું હોય તો આપણે ઉચ્ચાર પણ સરખો કરી શકીએ. બરાબર, થેન્ક યુ.